સદગુણોનો ભંડાર ક્ષમા સંત. મહારાજે વચનામૃતમાં કહેલા એક એક સદગુણો જેમના જીવનમાં હતા એવા આપણા દાદાગુરુ પૂજ્ય નંદ બાબાજીના સ્મૃતિની અંદર ચાલતા મહોત્સવની અંદર પહેલે જ દિવસે આપણને એક વિશાળ ભગવી ફોજના દર્શન થયા હતા. અને આજે પણ સંતો જ્યારે અહીંયા ઉપસ્થિત છે એની સાથોસાથ માનવંતા મહેમાનો પણ ભક્ત સમાજમાં ઉપસ્થિત છે, તો અમારે યજમાન પરિવારમાંથી હું આજ યાદ કરીશ ગુરુદેવના વચને, ખૂબ સારી સેવા. જ્યાં પણ ગુરુદેવ આજ્ઞા કરે કે આટલી સેવા કરવાની છે, એક બોલ અને તુરત ઝીલી લે એવા પરમ ભક્ત ધનજીભાઈ જીવરાજભાઈ બોદર અત્રે અહીંયા ઉપસ્થિત છે, એમને હું પ્રાર્થના કરીશ. આવો પૂજ્યપાદ ગુરુજી પાસે પધારો, ગુરુદેવ આપને પ્રસાદીનો હાર અને રૂડા આશીર્વાદ પાઠવે. અસો રશીલાબેન ધનજીભાઈ બોદર હસ્તે સુપુત્ર સમીર કુમાર ધનજીભાઈ બોદર તથા સુપુત્ર કૌશિક કુમાર ધનજીભાઈ બોદર, પુત્રવધુ અસો નીતાબેન સમીરભાઈ બોદર, પૌત્ર સરજુ, આ પરિવારને એકવાર તાલીઓના નાદથી વધાવીએ. ખૂબ સારી આ પરિવાર સેવા કરી રહ્યો છે, એમના જો પુત્ર અહીંયા ઉપસ્થિત હોય તેમને પણ પ્રાર્થના કરીશ કે તેઓ ગુરુદેવ પાસે વધારે. તાલીઓના નાદથી આ ભક્તોને આપણે વધાવતા રહીએ. એવા જ અને એવા જ એક સમાજસેવી સાધુ પ્રેમી ભક્ત કહીશ, જેમને ગુરુદેવ સાથે વર્ષોનો લગાવ છે. આપણી કંડારી ગુરુકુલની એક સંસ્થા વડોદરાની અંદર વાઘોડિયા વિસ્તારમાં છે, ત્યાં જે સંતો રહે છે એમની પણ અઢળક સેવા ભક્તરાજ કરે છે. જ્યારે જ્યારે કામ હોય સંતો ફોન કરે અને તુરત અમારે એક જ ફોને હાજર થાય એવા પરમ ભક્તરાજ શ્રી ભવાનભાઈ રૂખડભાઈ ભરવાડ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું અત્રે ભવાનભાઈને આહૂત કરીશ મંચ ઉપર. આવો ભવાનભાઈ, એકવાર તાલીઓના નાદથી આ ભક્તરાજને વધાવીએ. આયોગ્ય કેમ્પના સહ યજમાન શ્રીનું આ મહોત્સવની અંદર એમણે યજમાન પદ સ્વીકાર્યું છે. ખૂબ સારી સેવા પૂજ્ય દિવ્ય વલ્લભ સ્વામી સાથે પણ સંકળાય. અને જ્યારે જ્યારે કંઈ પણ કામ, રાજકીય કામ હોય, સામાજિક કામ હોય, એની અંદર ખૂબ સારું યોગદાન આ ભક્તરાજ આપી રહ્યા છે. આવો ભવાનભાઈ, પૂજ્યપાદ ગુરુદેવ આપને સંસ્થા વતી ખેસ ઓઢાડી ઠાકોરજીની આપને કાયમને માટે યાદ રહે આ મહોત્સવની એવી સુંદર મજાની પ્રતિમા આપને ભેટ આપી રહ્યા છે. આપણે તાલીઓના નાદથી આ ભક્તરાજને વધાવીએ. અત્રે આપણી સભાની અંદર સારંગપુર મંદિર હનુમાનજી મહારાજ સંસ્થાના મહંત સ્વામી કોઠારી સ્વામી ધર્મ સ્વરૂપદાસજી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પધારેલા સારંગપુરથી તમામ સંતો વતી કોઠારી સ્વામી ધર્મ સ્વરૂપદાસજી સ્વામીના પાવનકારી ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણને ઉત્સવ પ્રસંગોચિત એમના રૂડા રૂડા આશીર્વાદ પાઠવે.